આ વિડીયોમાં આપણે સમ અપૂર્ણાંકો વિશે સમજીશું. તેના નામ પરથી જ તેનો અર્થ સમજાઈ જાય છે. સમ અપૂર્ણાંક એટલે એવા અપૂર્ણાંક જેમાં સંખ્યા જુદી હોય પણ એક સરખી જ કિંમત દર્શાવતા હોય. એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પાસે એક અપૂર્ણાંક છે 1/2. હવે તેને આકૃતિની મદદથી સમજીએ. જુઓ કે અહીં એક વર્તુળ છે. હવે આ વર્તુળના એક સરખા બે ભાગ કરીએ. અહીં જુઓ કે 2 છે. આમ આ ભાગ એ વર્તુળનો 1/2 ભાગ છે. તે ખૂબ સરળ બાબત છે. વધુ એક વર્તુળ લઈએ. હવે તેના 2 એક સરખા ભાગ કરવાને બદલે 4 ભાગ કરીએ તો શું થાય? જુઓ, આ 2 એક સરખા ભાગ અને આ થયા તેના 4 એક સરખા ભાગ. હવે તેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવા અહીં 6 લખીએ 4. હવે તેના 1 ભાગને રેખાંકિત કરવાને બદલે આપણે તેના 2 ભાગને રેખાંકિત કરીએ. 4માંથી 2 ભાગને આપણે રેખાંકિત કર્યા છે, તેથી અહીં અંશમાં લખીએ 2. હવે જો આ બંને આકૃતિને જોઈએ તો આપણે કહી શકીએ કે બંનેમાં એક સરખો ભાગ રેખાંકિત દર્શાવેલ છે. આમ આ બંને અપૂર્ણાંક સમાન છે. હવે જો કોઈ કહે કે 1/2 જેટલું વર્તુળ અથવા 2/4 ભાગનું વર્તુળ, તો તે સમાન બાબત વિશે જ કહી રહ્યા છે. આમ આ બંને સમ અપૂર્ણાંક છે. વધુ એક વર્તુળ લઈએ. આ 3જું વર્તુળ. હવે તેના 8 એક સરખા ભાગ કરીએ. આ 2 એક સરખા ભાગ, આ થયા તેના 4 એક સરખા ભાગ. વધુ એક સરખા ભાગ કરીએ. આમ આ મળ્યા આપેલ વર્તુળના 8 એક સરખા ભાગ. હવે 2 ભાગને રેખાંકિત કરવાને બદલે તેના 4 ભાગને રેખાંકિત કરીએ, માટે તેને 4/8 તરીકે પણ લખી શકાય. અહીં આકૃતિમાં જુઓ કે આપણે પહેલાના વર્તુળો જેટલા જ ભાગને રેખાંકિત કરેલ છે. વર્તુળનો 1/2 ભાગ અલગથી દર્શાવેલ છે. આમ 1/2 બરાબર 2/4 બરાબર 4/8 લખી શકાય. હવે તમે અહીં એક ભાત જોઈ શકો છો. અહીં સંખ્યાની રીતે 1/2, 2/4 અને 4/8 વચ્ચે શું સંબંધ છે? જુઓ કે 1/2 પરથી 2/4 મેળવવા છેદને 2 સાથે ગુણવું પડે, અને જો છેદને 2 સાથે ગુણીએ તો અંશને પણ 2 સાથે ગુણવું પડે. અહીં પણ તેમ જ થયું. ગુણ્યા 2 અને અંશમાં પણ ગુણ્યા 2. તે અર્થપૂર્ણ છે. જો વર્તુળના દરેક ભાગને બમણા કરીએ તો તેના રેખાંકિત ભાગની સંખ્યા પણ બમણી થઈ જાય. સમ અપૂર્ણાંકના થોડા વધુ ઉદાહરણ જોઈએ. ધારો કે આપણી પાસે એક અપૂર્ણાંક છે 3/5, અને પહેલાં સમજ્યા તે રીતે અપૂર્ણાંકના અંશ અને છેદને સરખી સંખ્યા સાથે ગુણીએ તો આપણને સમ અપૂર્ણાંક મળે. હવે જો અપૂર્ણાંકના અંશને 7 સાથે ગુણીએ અને છેદને પણ 7 સાથે ગુણીએ તો અંશમાં મળે 21, કારણ કે 3×7=21 અને છેદમાં મળે 35. માટે 3/5 અને 21/35 એ સમ અપૂર્ણાંક છે. આમ આપણે 3/5 7/7 સાથે ગુણાકાર કર્યો. હવે જુઓ કે આ 7/7 તે શું દર્શાવે છે? ધારો કે આપણી પાસે 7 ભાગમાં વહેંચાયેલું એક પીઝા છે, અને જો તે 7 ભાગ ખાઈ લઈએ તો આપણે આખો પીઝા ખાઈ ગયા તેમ કહેવાય. આમ 7/7 એ 1ને બરાબર છે. માટે જો 3/5 એક સાથે ગુણીએ, જે 7/7 બરાબર છે, માટે આપણને મળ્યા 21/35. આમ તે રસપ્રદ છે. આપણે આ સંખ્યાનો એક સાથે ગુણાકાર કર્યો, અને કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતા
તેના મૂલ્યમાં કોઈ ફેરફાર થાય નહીં. આમ 21/35 એ 3/5 બરાબર જ છે. વધુ એક અપૂર્ણાંક લઈએ 5/12, અને હવે છેદમાં 36 મળે તે રીતે તેને ફરીથી લખીએ. જુઓ કે 12/36 મેળવવા કઈ સંખ્યા વડે ગુણવું પડે. 12 × 3 કરીએ તો આપણને 36 મળે. હવે જો છેદને 3 સાથે ગુણ્યા તો અંશને પણ 3 સાથે ગુણવું પડે, માટે 3. તેથી અંશમાં આપણને મળે 15. 5/3 = 15. આમ 15/36 એ 5/12 સમાન જ છે. માની લો કે આપણી પાસે 12 ટુકડાવાળો એક પીઝા છે અને તેમાંથી 5 ટુકડા ખાઈ લઈએ તો તે 36 ટુકડાવાળા પીઝામાંથી 15 ટુકડા ખાધા હોય તેને બરાબર છે. બંને બાબતો સમાન જથ્થો જ ખાધો તેમ દર્શાવે છે.